સુરતમાં અંદાજિત 700 થી પણ વધુ જીમ આવેલ છે, જેમાં કોરોનાની મહામારીના કારણે 50 જેટલા જીમ કાયમી માટે બંધ થઈ ગયા છે, જ્યાં અન્ય જીમ સંચાલકોએ જીમના ભાડા કાઢવા પણ મુશ્કેલ બન્યું છે. જો કે આવા સંજોગો વચ્ચે રાજ્ય સરકારે જીમ સંચાલકોને પણ પ્રોફેશનલ ટેક્સ અને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી એક વર્ષ માટે મુક્તિ આપી રાહત આપી છે. સરકારના નિર્ણયને જીમ સંચાલકો આવકારી રહ્યા છે, પરંતુ હાલાકી ભોગવી રહેલા સંચાલકોની ધીરજ હવે ખોટી છે અને જીમ શરૂ કરવા અંગે રાજ્ય સરકાર કોઈ ઝડપથી નિર્ણય સંભળાવે તેવી હાલ માંગ કરી રહ્યા છે. મારું નામ નકુલ પાટીલ છે. હું જીમ નેશન ધ ફિટનેસ હબમાં મેનેજર છું. અમે હા બોલીએ સરકારે જે પ્રકારની નિર્ણય છે નિર્ણયને કઈ રીતે આવકારો છો અને જીમ શરૂ કરવા અંગે કઈ રીતની આપની રજૂઆત છે? જીમ શરૂઆત કરવા માટે અમે સરકારને તાત્કાલિક અપીલ કરીએ છીએ કે જલ્દથી જલ્દ નવી ગાઈડલાઇનની અંદર જીમને ઓપન કરો, કારણ કે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે, જે રાહત આપી છે, એના માટે ઘણે આવકાર્ય છે અમે. પણ જે લોકો રેન્ટેડ જીમવાળા છે, જાણ કે અમારું જીમ રેન્ટેડ છે, તો તે લોકો માટે ટેક્સ બેનિફિટ એ હાલ વર્ષ પૂરતો કોઈ ફાયદાકારક નથી. લાંબે ગાળાનો ફાયદો છે, પણ અમને તાત્કાલિક રાહત જોઈએ છે. એના માટે અમે જીમ ઓપન કરવા માટેની ભરપૂર માંગ કરીએ છીએ, કારણ કે જીમથી લોકોને પણ ફાયદો છે, લોકોની હેલ્થ માટેનો પણ ફાયદો છે. લોકો જાણે છે, ડૉક્ટર સપોર્ટ કરે છે, સાયન્સ સપોર્ટ કરે છે એ વસ્તુને. અને અમે જીમને શરૂ કરવા પાછળનું રીઝન અમારું પણ હવે ઘણું સર્વાઈવલનો સમય આવી ગયો છે, કારણ કે લાસ્ટ યર અમે 5 મહિના બંધ રહ્યું હતું જીમ. આ વખતે અમને 2 મહિનાથી બંધ છીએ, અમે આ 3જો મહિનો ચાલે છે. સો ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે, તો સરકારશ્રીને વિનંતી કે જીમ જલ્દથી જલ્દ ચાલુ કરી આપે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.